एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। और नमस्कार, हूँ नीरव जोशी और खूब खूब स्वागत है आपनों एसटीवी में। तो आज अपनी साथ है गुजरात ना प्रसिद्ध हास्य लेखक श्री नटवरभाई पंड्या जी। तो आज आप एमनी पासे थी एमनी कारकिर्दी विषय, एमना अंगत जीवन विषय अने कई रीते तेओ आ क्षेत्र में आगळ वध्या तेना विषय जानकारी लेवानो प्रयास करशुं। सर, खूब खूब स्वागत है आपनों अमारा चैनल नी अंदर। आभार। बिल्कुल सर, आपे जे सौथी पहेला दर्शको जाणवा मांगशे के तमे क्यांथी बिलोंग करो छो, तमारुं नेटिव प्लेस क्यूँ छे अने क्यां तमारो अभ्यास तमे जे छे ई ग्रहण कर्यो। जी, सरस सवाल छे। आम तो हवे नेटिव सूरत ज बनी गयु छे, पण काठियावाड़ी सुरती छु। મારું મૂળ વતન છે રાજકોટ ની બાજુમાં ઝીલરિયા ગામ આવે, રાજકોટ તાલુકા। જી બિલકુલ, એ મારું વતન છે। ત્યાં મારો અભ્યાસ બધું રાજકોટ માં થયો, પછી સુરત આવી ગયો અને મેં એમકોમ સુધી નો અભ્યાસ કર્યો। છેલ્લા 25 વર્ષથી હું સુરત માં છું। અચ્છા, અને મારી હાસ્ય લેખન ની પ્રવૃત્તિ પણ એમ સમજો કે સુરત માં આવીને જ શરૂ થઈ એમ। અચ્છા, એટલે સુરત માં આવ્યા પછી તમે જે છે અભ્યાસ, પછી તમે સુરત આવ્યા ત્યાંથી તમે લખવાનું છે પોતાનું શરૂ કર્યું। અચ્છા, ઠીક છે। તો આ હાસ્ય લેખક બનવા માટે કોઈ પ્રકારની આમ ગોડ ગિફ્ટ હોવી જોઈએ કે કયા પ્રકારે કયો વ્યક્તિ હાસ્ય લેખક જે છે તે બની શકે? આમ આ સવાલ એક બહુ સરસ છે કે આમ જનરલી એવું કહેવાય કે માણસ ધારે તે કરી શકે, પણ કલાના ક્ષેત્રમાં આ થોડુંક અલગ પડે છે। બરાબર, કે કોઈ પણ કળા હોય, સંગીત કળા છે માનો કે, તો તમારે ગાવાનું હોય, કલાકાર બનવું હોય, તો થોડુંક તમારી પાસે ગળું હોવું જોઈએ। સાવ ગળું જ ન હોય, સૂર કશું જ નથી, તો બહુ થઈ શકતું નથી, પછી તમે એને ડેવલપ કરી શકો। એવી જ રીતે હાસ્યની અંદર પણ તમારામાં કુદરતી રીતે સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ, થોડીક હોય તો ચાલે, પણ એ સમજ હોય તો પછી એ ડેવલપ થાય। જો ઘણા લોકો એવા છે જેનામાં સેન્સ ઓફ હ્યુમર જ ન હોય તો એ પ્રયત્નોથી આવી શકતું નથી। એટલે કલાના ક્ષેત્રમાં સીધી સાધી વસ્તુ એ કે એક નાનકડું બીજ એ તમારી અંદર હોવું જોઈએ, બરાબર, એટલે પછી એમાંથી અંકુર ફૂટે, વૃક્ષ બની શકે, બની શકે। એટલે કે તમારી અંદર હાસ્ય લેખક બનવા માટે એક અમુક પ્રકારના સેન્સ ઓફ હ્યુમર ની જરૂર છે જ, બરાબર, તો જ તમે એ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો। ઠીક છે, અથવા કોઈ પણ કલાનું ક્ષેત્ર, કલાના ક્ષેત્રમાં ખાસ કરીને। તો સર, તમારા જે પરિવારમાંથી કોઈ આ સાહિત્યના ક્ષેત્રની અંદર છે કે કઈ રીતે તમને ક્યાંથી પ્રેરણા મળી આની હાસ્ય લેખક? ના, પરિવારની અંદર સીધું કોઈ ડાયરેક્ટ આ ફિલ્ડમાં નથી એમ, પણ અને મારા પરિવારમાં મારા મોટા બહેનો છે એ તો ઓછું ભણેલા છે એમ, ભાઈ શિક્ષક હતા, પણ એક વસ્તુ અમારે કોમન હતી કે પરિવારની અંદર બધામાં સેન્સ ઓફ હ્યુમર સારી એમ, એટલે અમે જયારે મળીએ કે કઈ પણ હોય કે ફોનમાં વાત થાય તો હસવાની વાત તો આવે 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 જ એમ। અચ્છા, એટલે એને કારણે આ બીજ મારામાં પણ પડેલું અને એને આ આખો સપોર્ટ મળતો ગયો, એટલે તમે એને આગળ વધારતા ગયા અને જે તમારા પરિવારમાં જે સેન્સ ઓફ હ્યુમર ને હસી મજાક જે ચાલતું હતું તમે એને એઝ અ લેખનમાં તમે એને પરિવર્તિત કર્યું। અચ્છા, અને બીજું પણ એક કહું તમને થોડી પૂછે કે મારી બા છે, બા મતલબ મમ્મી, આજે આ નવી પેઢીને સમજાવવું પડે એમ, એક તો દાદીમાં સમજે, પણ મારી બા છે એ ભણેલા નહોતા કાંઈ એમ, પણ છતાં પણ નવાઈની વાત એ છે કે એ બોલતા તો એની અંદર દર 5 વાક્યમાં એક કોઈ કોઈ ને કોઈ ગુજરાતીની કહેવત આવતી એમ, એટલે ઘણી બધી કહેવતોનો એ ઉપયોગ કરતા, એટલે મને તો પછી હવે સમજાણું, ગુજરી ગયા પછી અમે એ લખ્યું કે બા કઈ કઈ કહેવતો બોલતા, તો એ કહેવતોનું મેં મારા ભાઈએ બેસીને લિસ્ટ બનાવી આખું, તો લગભગ 300 જેટલી કહેવતો, તો મને નવાઈ લાગી કે એક નિરક્ષર સ્ત્રી હોય એ જમાનાની એની પાસે આટલી કહેવતો આવી ક્યાંથી એમ, આ તો એક કોઈ પ્રોફેસર હોય પીએચડી કક્ષાનો એની પાસે હોય, પણ આ એક કુદરતી વસ્તુ હતી જે બહુ બીજા લોકો પાસે જોવા મળતી નથી, એટલે આ બધાનો મને પણ લાભ મળ્યો। આમ જેને કહેવાય કે વ્યવસાયિક રીતે સાહિત્યમાં નહીં હતા, પણ આમ જે એમના અંદર જે સંસ્કારો હતા એ પહેલેથી તમારા પરિવારમાં સાહિત્ય સાથે સંકળાયેલા હતા, ટૂંકમાં જે આપણા ગુજરાતી સંસ્કૃતિના હિસાબે, જી હા, કહેવતો હોય લોક સાહિત્યના સાહિત્યના હિસાબે જે છે બહેનો છે તો એને કીર્તન ધૂન આવું બધું કથા વાર્તાઓ ખૂબ આવડતું, બાને આવડતું, એટલે એ તત્વ તો બહુ સારી રીતે। તો આજે હાસ્ય લેખક બનવા માટે તમને આજે ખાસ કે હાસ્ય લેખક જ મારે બનવું છે એની પ્રેરણા ક્યાંથી મળી, કે કોઈ પુસ્તક તમને એવું મળ્યું હોય કે જે વાંચીને તમને લાગ્યું યાર હું પણ લખું, મને પણ નવલકથાઓ છે, વાર્તાઓ છે, કવિતાઓ, કરુણ રસ ખૂબ ગમે વાંચવો એમ, પણ એમાં હાસ્ય લેખું ખાસ વાંચતો, અને પછી એમ થયું કે ભાઈ મનમાં વિચાર આવ્યો, માણસ નું છે દરેક માણસ ને એક વ્યક્ત થવાની ઈચ્છા હોય, તો મેં પણ કાગળ પર લખ્યું અને એમ થયું કે આપણે પણ આવું કેમ ન લખી શકીએ, એટલે લખવાનો પ્રયત્ન કર્યો, અને પછી એક બે લેખકો અને મિત્રોને પણ બતાવ્યું અને એમાંથી
બીજું કે વિનોદ ભટ્ટ સાહેબ આપણા બહુ સારા હાસ્ય લેખક, એમને મારે અમદાવાદ રૂબરૂ મળવાનું થયું. હમણાં કદાચ વર્ષ 1.5 વર્ષ પહેલા ગુજરી ગયા, તો એમણે મારા લેખો વાંચ્યા, ખુશ થયા. પછી રૂબરૂ મળ્યો ત્યારે મને એમણે એવું પૂછ્યું કે ભાઈ તમે બીજું શું શું લખો છો? એટલે મેં કીધું ભાઈ વાર્તાય લખતો શરૂઆતમાં, કવિતા પણ લખતો. એટલે મને એણે સરસ સલાહ આપી મને કે તમારે તમારી અંદર શ્રેષ્ઠ શું છે, તમે ક્યુ બેસ્ટ કરી શકો છો એ તમે કરો, એ તમે શોધી લ્યો. એટલે મેં કીધું સાહેબ એ તો મને હાસ્યમાં જ મજા આવે છે. તો મને કે તો પછી એક જ પકડો, બધું કરશો તો પરચુરણમાં ગણાઈ જશો, તમારું એક ચોક્કસ સ્થાન નહીં બને અને એ વસ્તુને ન્યાય નહીં આપી શકો. બિલકુલ. એટલે પછી મેં હાસ્યનું જ પસંદ કર્યું કે ભાઈ તો આપણા માટે હાસ્ય જ ઉત્તમ છે. બરાબર છે, ઠીક છે. સર, હવે હાસ્ય કલાકારો આજે કોમેડી શો બહુ બધા આવે છે, તો એક હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક એની વચ્ચે શું ફરક છે? હાસ્ય કલાકાર અને લેખક બેને ઘણા વાર લોકો એક સમજી લે છે, પણ હાસ્ય લેખક નું કામ વધારે પડતું ગંભીર અને જવાબદારી વાળું છે. કારણ કે કલાકાર અત્યારે એનામાં કોમેડી શો કેટલાક તો આવે છે કે એની તો વાત કરવા જેવી જ નથી. તો એ એક જગ્યાએ બોલે છે, પછી બીજી જગ્યાએ જાય તો ત્યાં પણ એ ઓડિયન્સ સામે એ જ બોલી શકે છે. બીજું, એને તૈયાર જોક્સ હોય છે એ મળે છે. બીજું કે હાસ્ય લેખક ને લોકોને હસાવવા માટે અવાજનો આરોહરો છે, સાઉન્ડ સિસ્ટમ છે, એનું બોડી લેંગ્વેજ છે, લોકોની સામે જ હોય છે, એટલે એને એ બધો સપોર્ટ મળે છે. મળે છે, બિલકુલ મળે છે. જ્યારે હાસ્ય લેખક છે એ વાચકની સામે હોતો નથી, માત્ર ને માત્ર શબ્દથી જ કોઈ દ્રશ્ય બતાવવાનું છે, લોકોને હસાવવાના છે, એટલે બહુ અઘરું કામ બની જાય છે. અને બીજું એ છે કે હાસ્ય લેખક છે તો એને દર વખતે કંઈક નવા ટોપિક પર જ લખવું પડે છે, એનો એ ટોપિક ચાલતો નથી. બિલકુલ. એટલે આ રીતે આ એક બહુ હાસ્યનું કામ બહુ ગંભીર ટાસ્ક ગંભીર વધારે કામ છે. હાસ્ય જે લેખક છે એટલે તેની સંખ્યા પણ ઓછી છે. જુઓ તમે, આમ તો કોઈ પણ ભાષામાં તમે જોશો તો હાસ્ય લેખકોની સંખ્યા ઓછામાં ઓછી છે. ગુજરાતી ઘણા કાંઠા જેવા હશે જે છે સાહિત્ય પર, સૌથી વધારે સસ્પેન્સ પર એના પર લોકો લખતા હોય. અને વાર્તા કવિતા તો યુવાનો શું છે, પેલા શાહબુદ્દીન ભાઈ રાઠોડ કે છે ને કે ભાઈ યુવાની હોય એટલે ધીમા પ્રેમના ઉભરા 3 વાર ગળા સુધી આવીને બેસી જતા હોય. એ ઉભરા આવતા હોય તો પછી કવિતા રૂપે વ્યક્ત કરી નાખતા હોય અને મજા આવતી હોય છે. સર, આજકાલના જે યુવાનો જે છે એ વાંચનથી દૂર થઈ રહ્યા છે, ઠીક છે. આ ફેસબુક જે છે કલાક કલાક જે છે યુઝ કરે છે, પણ કોઈ બુકને ફેસ કરવાનો ટાઈમ નથી કોઈની પાસે. તો હવે એનું શું કારણ છે કે યુવાઓને કઈ રીતે વાંચન પ્રત્યે પ્રેરિત કરવા જોઈએ તમારા હિસાબે? કારણ કે એક તો એને ખબર નથી કે ભાઈ સારું વાંચન ક્યાં છે, અને કોઈ એને દિશા બતાવનાર નથી. અચ્છા. અને આ એક બહુ સસ્તું એટલે ઇઝી અવેલેબલ સાધન છે, મોબાઈલનું બધું જે કાંઈ સોશિયલ મીડિયા છે. એટલે પછી દાખલા તરીકે આપણને ખબર હોય, જમવાની વાત કરીએ ભાઈ, આપણે દાળ ભાત શાક રોટલો એ જ જમવાની ઈચ્છા હોય એવું હોય, પણ ભૂખ લાગી હોય અને કંઈ નથી તો તમે વડાપાવ ખાઈ લો છો અને દાબેલી ખાઈ લો છો, આમાં એવું છે. એટલે પછી આ ફાસ્ટ ફૂડ ખાઈ લે છે, એવું છે, ઇઝી અવેલેબલ છે એ ચલાવી લે છે, અને પછી એની સારી વસ્તુ પડેલી છે પણ એ ક્યાં છે અને કેવી છે અથવા તો આપણને એમાં રસ પડશે કે નહીં એની એને ખબર નથી. હવે એ વસ્તુ એના સુધી પહોંચે, જિજ્ઞાસા જાગે ને પ્રવૃત્તિ કરતા હોય તો એને શેર કરવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે, અને અમુક કોઈ સારી વસ્તુ હોય તો એમાંથી લઈને વાંચે, એટલું થોડુંક એનું મર્યાદા રાખવી જોઈએ. તો એ બીજું વાંચન કરી શકે. આ તે પાછળ જ પડેલા હોય. એટલે કમેન્ટ ને ઘણા લોકો લખે છે કવિતાઓ, કમેન્ટ આવે
તો ઈ એક છે ને વાટકી વ્યવહાર જેવું છે આમાં, એક વાટકી કરે, કારણ કે તમે મારો વાંસો ખંજવાળી ગયો, મારો વાત પહોંચતો નથી, હું પછી તમને ખંજવાળું તમારો વાંસો, મને માં પાછું કોઈના ફોટો ને કોઈ કમેન્ટ ના કરતો, પછી ઈએ ના કરે, મે તમે કે મારે કમેન્ટ એની કમેન્ટ ને કે એમાં વાહ વાહ આવે છે, એ તમારું સાહિત્ય નું સ્તર માની લેવાની જરૂર નથી, એ આખું અલગ વસ્તુ છે, ખૂબ જ અત્યંત વાત કરી છે, એકબીજાનો વાંસો ખંજવાળી દેવા જેવી વાત છે, બિલકુલ ખરેખર સાચી વાત છે તમારી, આજે એવું થઈ ગયું છે, બિલકુલ બિલકુલ. વાંચન થી શું શું ફાયદો થઈ શકે છે યુવાઓને, મેઈન એ જાણવામાં રસ રહેશે કે શું ફાયદો વાંચન. હું તમને પ્રશ્ન પૂછું કે ફાયદો તમે કોને કયો છે, ફાયદાની ડેફિનેશન વ્યાખ્યા તમે શું કરો, કે ભાઈ ક્યાંકથી ભી આપણા જે નોલેજ માં વૃદ્ધિ મળે, કે આપણે ફાઇનાન્શિયલી સામાજિક કોઈ પણ આપણી પ્રતિષ્ઠામાં વધારો થાય, એને આપણે ફાયદો. હવે હું કહું છું, આપણે સામાન્ય રીતે લોકો ફાયદો એટલે શું ગણે છે, કે ભાઈ આર્થિક ફાયદો, એને જ લોકો ફાયદો ગણે છે, તો અત્યારે વાંચન લેખન થી એવો આર્થિક ફાયદો સીધો કોઈ થતો નથી, લેખન થી આપણે ગુજરાતમાં નથી થતો, ઇંગ્લિશમાં લખતા હોય તમે કરોડપતિ થઈ શકો, અહીંયા લેખકોની ટ્રેજેડી છે કે એટલું ઉત્તમ કક્ષાનું લખતા હોય તો પણ નથી, એમ વિનોદ ભટ્ટે લખ્યું હતું કે આપણા જ્યોતિન્દ્ર દવે છે જો અંગ્રેજીમાં લખતા હોત તો એની પાસે ઘરના 5 હેલિકોપ્ટર હોત, એમ બર્નાર્ડ શોન માર્ક ટ્વેન લેવલનું એ લખતા હતા એમ, પણ આપણે ગુજરાતીમાં એવું નથી, પણ એ વાત હવે એક બાજુ મૂકી દે. પણ વાંચનથી એક ફાયદો એ થાય કે માણસની વિચાર શક્તિ છે એ ડેવલપ થાય છે, બીજું એનામાં સંવેદના જાગે છે, બીજું એ એક જગ્યાએ એ એક શાંત પ્રવૃત્તિમાં કેન્દ્રિત થાય છે ને, એટલે શાંત પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ કોઈ ઉપદ્રવ મચાવતો નથી, સમાજને કોઈ નુકસાન કરતો નથી, એટલે એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે ને, એ બહુ મોટો ફાયદો છે. માણસ વાંચનથી વિમુખ થશે ને તો સમાજની તંદુરસ્તી આખી બગડશે, માનસિક તંદુરસ્તી, એકાગ્રતા ભાઈ એની જે છે વધશે, અને ઉપદ્રવી નહીં બને, કોઈ પણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ નુકસાનકારક નહીં કરે, એટલે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ભલે એ વાંચે, હા હા સારું સાહિત્ય હોય પછી એને ગમતું વાંચતો હોય તો, બિલકુલ બિલકુલ સર, ખૂબ સરસ વાત, વાંચે કોઈ કળા સાથે જોડાયેલો હોય, ગાવાનું છે આ તે સંગીત, કોઈ પણ વ્યક્તિ વાંચન અથવા કોઈ પણ કળા સાથે સંકળાયેલો હોવો જોઈએ તો જ જે છે એના વ્યક્તિત્વમાં વિકાસ કરી શકે, કરી શકે, બિલકુલ સર. એક હાસ્ય લેખક તરીકે તમને પોતાને કયા કયા હાસ્ય લેખકો પસંદ છે, તો તમારા પોતાના કોઈ આમ ફેવરેટ હાસ્ય લેખક હોય, તમને તો ઘણા બધા ફેવરેટ છે, પણ કહું તો રતિલાલ બોરીસાગર સાહેબ એ મને બહુ પ્રિય છે અને એને હું મારા આદર્શ માનું છું. પછી જ્યોતિન્દ્ર દવે તો સિરમોર છે, વિનોદ ભટ્ટ સાહેબ છે એને પણ ખૂબ સારી રીતે વાંચ્યા છે મેં, પ્રદ્યુમન જોશીપુરા સાહેબ રાજકોટના છે એ છે, તારક મહેતાને પણ વાંચ્યો, એની આખી અલગ અંદાજ હતો ચિત્રલેખામાં લખવાનો, એ બધા નજરની સામે ત્રિપાઠી નિરંજન ત્રિવેદીજી, પછી અશોક દવે, એવા ઘણા બધાને નથી ખબર હોતી, એટલે તારક મહેતા અને નરસિંહ મહેતા તો એને બધું એક લાગતું હોય કે ભાઈ આખો મહેતા મહેતા કઈ સજા, તમને એવી કોઈ ઘટના કે જે તમને યાદ રહી હોય તમારા જીવનમાં? જી હા, એવા પ્રસંગો છે કે એક તો હજી હું શરૂઆતમાં લખતો તો થોડાક લેખો સારા થયા, પછી એ દિવ્ય ભાસ્કર નું અહા જિંદગી નામનું મેગેઝિન આવતું હતું, એમાં એક ઇન્ટરવ્યુ વિનોદ ભટ્ટ સાહેબનો કરવામાં આવ્યો, અને વિનોદ ભટ્ટ સાહેબ આપણા દિગ્ગજ હાસ્ય લેખક, અને એમને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ અત્યારે તમારી દ્રષ્ટિએ સારા લેખકો કોણ છે, તો એમાં એણે હરનીશ જાની, ઉર્વિશ કોઠારી અને એક નામ મારું પણ કીધું હતું, અને એ પણ બીજા મિત્રે મને કીધું, ત્યારે મને બહુ આનંદ થયો. અચ્છા, બીજું કે તમે જેને લેજન્ડ માનો છો અને એ તમારું નામ જે છે ન્યૂઝપેપરમાં લેજન્ડ, અને મને ખબર પણ નહોતી એમ. અચ્છા, પછી બરોડામાં એક હતા સાહેબ આરશ્રી મહેતા, રણછોડદાસ મહેતા, એ મૂળ તો આપણે સુરતના હતા અને સંગીત વિભાગ સાથે જોડાયેલા હતા, અને ખૂબ એને ઊંડું સંશોધન કર્યું હતું સંગીતમાં, પદ્મભૂષણ એવોર્ડ મળેલો હતો, પણ એણે મારા લેખો વાંચ્યા પછી એવા ખુશ થયા કે એક બે વાર મને ફોન કર્યો, પછી એણે પોતે એક હાસ્યનું પુસ્તક લખેલું પંચાંજીરી, એ પુસ્તક મને મોકલ્યું, પત્ર લખ્યો, એટલે આવો પદ્મભૂષણ એવોર્ડ વિજેતા વ્યક્તિ હોય એ જયારે આપણી કદર કરતા હોય કે આવી વિનોદ લેવાય જતી હોય ત્યારે આપણને કઈક કઈક એવોર્ડ મળ્યા જેટલો આનંદ થાય ખરેખર, કે નહીં આપણે કઈક કર્યું છે એ લેખે છે. આજકાલના જે બીજા હાસ્ય લેખકો છે ને, ફક્ત નાના એક પેરેગ્રાફ ટાઈપ લખે છે, ટૂંકું અને ટચ પતાવીને શોર્ટકટમાં મતલબ કરે છે, તો એક જે છે લાંબુ જે છે એ કઈ રીતે લખવું જોઈએ એમને? એટલે હાસ્ય લેખક ની તમારે જો ખરી કસોટી જોવી હોય ને તો ત્યારે જ થાય છે. માનો કે ક્રિકેટર છે, 2020માં સટાસટી બોલાવી જતો હોય છે, તો આપણને વાહ વાહ સિક્સ રન ફોર મારી દીધી આમ કર્યું, પણ એ જયારે ટેસ્ટ મેચમાં ટકે ને અને રન બનાવે એ એવું છે. એટલે હાસ્ય લેખક જયારે ફૂલ સ્કેપના 4 પેજ નો 5 પેજ નો હાસ્ય લેખ લખે
અને એમાં એનું સ્તર છે લેવલ હાસ્ય લેખન નું એ પહેલેથી છેલ્લે સુધી એવું ને એવું જળવાઈ રહે ત્યારે એની કસોટી થાય છે. કટપીસ નો વેપારી તો કટપીસ તો ગણાય પણ તાકા નો વેપારી છે ને એ વેપારી કહેવાય. બિલકુલ ખુબ મજા આવી, ખુબ જાણવા મળ્યું તમારી પાસે. અનેક વસ્તુ ઉપર તમે ખુબ સારું કીધું. વાંચન ના ફાયદા બરાબર કે સમાજને એક સમજી લો કે એક સમૃદ્ધ બનાવવા માટે અને એક નિયમિતતા લાવવા માટે વાંચનનું કેટલું જરૂરી છે, તંદુરસ્ત સમાજ લાવવા માટે વાંચન બહુ જરૂરી છે. અને બીજું તમે જણાવ્યું કે જે આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ એની માટે બી આપણે વાત કરી કે જેથી કરીને કે લોકો જે વ્યવસાયિક રીતે કઈ ફાયદો થતો હોય સામાજિક રીતે કઈ ફાયદો તો એનો વાપરે તો ઠીક છે, બાકી આ વાટકી વ્યવહાર જેવું ના કરી નાખે કે ભાઈ દરેકમાં અને બહુ વધારે એના પડતો જે યુઝ છે એનો ઓછો કરવો જોઈએ. અને સર બીજું કે એવું કઈ તમને જે છે એ આજે જે યુવાઓને તમે કોઈ સંદેશ આપવા માંગતા હો, આજકાલના જે યુવા છે એમને કઈ તમે કહેવા માંગતા હો? એક તો પેલું કે તમારે કઈ પણ કળાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો પેલું ધીરજ રાખવાની અને સતત કામ કરવાનું, એમ કોઈ પણ આમ તો ક્ષેત્રમાં ધીરજ અને મહેનત. કારણ કે હું લગભગ 17 વર્ષથી 1997 થી હાસ્ય લેખો લખું છું પણ મેં ફટાફટ મારું પુસ્તક કરી નાખવાની ઉતાવળ નહોતી કરી. હમણાં 2018 કર્યું પહેલું પુસ્તક તો એ શ્રેષ્ઠ થયું અને એને હાસ્યમ પરમ ધીમહી નામનું મારું પુસ્તક અને એને હાસ્ય લેખના શ્રેષ્ઠ બેસ્ટ પુસ્તક તરીકે 2 એવોર્ડ મળ્યા, જ્યોતિન્દ્ર દવે એવોર્ડ અને બકુલ ત્રિપાઠી એવોર્ડ. સાહિત્ય સંગમે એનું પ્રકાશન કર્યું. એટલે આ રીતે એક તો જાણે ધીરજ રાખવાની કળાના ક્ષેત્રમાં તો તમે એમાં આગળ વધી શકો. જલ્દી મળી જાય એનું ફટાફટ મોકલી દઉં મારી વાહવાહી થવા મળે તો એ વાહવાહી તમને એટલી ઝડપથી મળે છે અને એટલી ઝડપથી ઉછળી પણ જાય છે. એટલે ધીરજ સાથે કામ કરવું એ ખૂબ જરૂરી છે અને ઊંડું ઉતરવું. વિષયની અંદર ઉપર છલું નહીં પણ તમે ઊંડાણપૂર્વક જેટલા ઉતરશો તો એનો તમને બહુ સારો પ્રતિસાદ મળશે. તમારી કિંમત તમે લોકોથી કંઈક જુદા અને અલગ લાગશો એમ. બિલકુલ બિલકુલ સર, ખૂબ સરસ જાણકારી તમે આપી એની માટે સર હું ખૂબ ખૂબ આપનો આભારી છું. તમે જે આપનો કિંમતી સમય અમારા ચેનલને આપ્યો અને એની માટે તો ધન્યવાદ સર. જી, એસટીવીના સૌ મિત્રોને મારા વંદન, નીરુભાઈ જોશીને પણ વંદન કે એમણે મને અહીંયા સ્ટુડિયોમાં બોલાવી અને મને મારી જાતને વ્યક્ત કરવાની પણ તક આપી. એ બદલ થેન્ક યુ સો મચ. ધન્યવાદ.